ભયંકર બેપરછું વાવાઝોડાની આપદાની પળોમાં કટોકટોની ક્ષણમાં જનજનની વહારે ઉભા રહેવા તપોવનની બાળકો સજ્જ થઈ ગયા છે, ત્યારે ઉદ્યોગપ્રધાન બળવંતસિંહ રાજપૂતે આ મહત્વની જાહેરાત કરી છે। દરિયાકાંઠાના ઉદ્યોગો માટે કંટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવ્યો છે। શ્રમિકો અને ઉદ્યોગોની મદદ માટે આ કંટ્રોલ રૂમ છે તે પણ શરૂ કરવામાં આવ્યો છે। કાલથી અમે જે ચિંતા કરતા હતા, અતિ જોખમી જે ઇન્ડસ્ટ્રીઓ છે, ઇન્ડસ્ટ્રીઓમાં જે શ્રમિક ભાઈઓ છે અને એ ઇન્ડસ્ટ્રીને કેવી રીતે એનું શું આયોજન કરી શકાય, એના માટે શું મદદરૂપ થઈ શકાય, સૌથી પહેલાં તો ગુજરાત સરકાર ઉદ્યોગકારોને શી રીતે મદદરૂપ થાય એના બાબતની એક રણનીતિ બનાવી હતી। એના માટે મેં કંટ્રોલ રૂમ શરૂ કર્યો છે, જ્યાં આગળ આવા જિલ્લાઓ અસરગત છે એ જિલ્લાઓમાં પણ તો આગળ પણ અમે એક કંટ્રોલ રૂમ તો આગળ કર્યો છે। વેપારી એસોસિએશનને એમની સાથે જોડ્યા છે, ગુજરાત ચેમ્બર્સ હોય કે તો આગળ જિલ્લાવાઈઝ જે લોકો એસોસિએશન છે તે અને જો આગળ ઇન્ડસ્ટ્રીઝ છે એવા ઠેકાણે પણ એસોસિએશનના મિત્રોને જોડીને એક સંયુક્ત અભિયાન તરીકે આજે ગુજરાત સરકારે એનું ચાલુ કર્યું છે। એમ એક નંબર આપવાના છે, એ નંબરની સાથે સાથે તો આગળ ઉદ્યોગકારોને જે મદદરૂપ થવાય એ બાબતમાં બે દિવસ સુધી તમામ ઉદ્યોગકારોએ જે જોખમી છે, અતિ જોખમી છે, તો આ બધા જ ઉદ્યોગકારોને શ્રમ અને રોજગાર ડિપાર્ટમેન્ટ પણ અમે આની સાથે જોડ્યું છે અને બધાને સૂચનાઓ આપી છે કે તમારે હવે બે દિવસ ઉદ્યોગો બંધ રાખવાના છે। એ લોકોનું જે મોનિટરિંગ જે કર્મચારીઓ છે, જે જરૂરી કર્મચારી છે એટલા જ રાખવાના છે, બાકીના કર્મચારીઓને સારી રીતે રહેવાની વ્યવસ્થા થાય અને ભોજનની વ્યવસ્થા થાય એ બાબતમાં સરકાર અને ઇન્ડસ્ટ્રીના ભાઈઓ બંને જોડે રહીને એ કામગીરી પણ કરવા માટેની એક સારી યોજના અમે બનાવી દીધી છે। અત્યંત ભયંકર બેપરછું વાવાઝોડાની આપદાની પળોમાં કટોકટોની ક્ષણો